બોટાદ નગરપાલિકા ખાતે બજેટ બેઠક નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં બેઠક પહેલા જ કોંગ્રેસના 17 સભ્યો દ્વારા છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ન હોવાને લઈ વોકઆઉટ કર્યું હતું, તો બીજી બાજુ ભાજપ પક્ષ દ્વારા 56.88 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાધારણ સભાને બજેટ હતું એની અનુસંધાને આ એ લોકોએ એક રળવાનું સાધન ગોત્યું છે. સ્કૂલોને કલર કરો, ધન કચરાનો કાંટો મગાવો, જીસીબી રિપેર કરાવો, 3 બીજા મગાવો, કોઈ કિંમત ખરી કે અંદાજ આટલી કિંમત છે, આટલું રિપેર થાય છે એનું કોઈ કિંમત એ લોકોએ બજેટ આ એજન્ડાની અંદર લખેલું બિલકુલ નથી. એના અનુસંધાને એ લોકો બીજેપીના તમામ સભ્યો બહુમતી એ લોકોની સત્તા આજે મને જે તે બીજેપીના આગેવાનો ઘર સુધી પહોંચેલા મને કે બજેટ મંજૂર કરાવજો. મેં ગઈ જનરલ સભા અમે મંજૂર કરાવી હતી પણ એ માયલું બિલકુલ પ્રમુખ સાહેબે અમારું એક પણ કામ અમારા સભ્યોનું કર્યું નથી, માટે અમારે આ સામાન્ય સભામાં અમારે વોકઆઉટ આ માટે કરવું પડ્યું. અમારે બિલકુલ એક પણ કામ કર્યું નથી. આજની આ સાધારણ સભા છે એ ખાસ બજેટ મંજૂર કરવા માટેની હતી અને એની સાથે સાથે અમુક વિકાસના કામો પણ અમે લીધા છે અને 56.88 કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરીને વોકઆઉટ કરવામાં આવ્યું છે, શા કારણે? એનો તો અમને કોઈ ખ્યાલ નથી કયા કારણસર આજે એ લોકો સાઈન કરીને નીકળી ગયા. અમને પણ એ ખ્યાલ પણ નહોતો કે આવું કંઈ થશે એમ. કદાચ એમની પાર્ટીમાંથી કોઈ એમને સૂચના હોય કે કંઈ અમને જાણબાર છે.